જુનાગઢ જિલ્લાના ભૈસાણ ગામ ખાતે રૂખી વાલ્મીકી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 11 નવ દંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા છે. જુનાગઢ જિલ્લાના ભૈસાણ ગામે વાલ્મીકી સમાજના 11 નવ દંપતીના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં બેટી પઢાઓ બેટી બચાવો સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા સંકલ્પ લેવડાવ્યા હતા. આ સમૂહ લગ્નમાં તમામ જ્ઞાતિના લોકોએ દાન આપ્યું હતું. ભેસાણ ગામની વિનય મંદિર હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં વાલ્મીકી સમાજની 11 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા. આ સમૂહ લગ્નમાં પ્રવીણભાઈ કાનકર અને રમણીકભાઈ દુધત્રા સાથે સાથે ગંદુભાઈ કથિરિયાએ ભારે જયમત ઉઠાવી હતી. આજે અમારા ભેસાણ તાલુકાના ગ્રામીણ વાલ્મીકી રૂખી વિકાસ મંડળના ટ્રસ્ટના પ્રમુખ શ્રી રવુજીભાઈના માર્ગદર્શન હેઠળ વાલ્મીકી સમાજની 11 દીકરીઓ અને 2 દીકરીઓ માતા પિતા વગરની એવી દીકરીનો આજે સમૂહ લગ્ન સમારોહ અમારા ગામના આંગણે વિનય મંદિર હાઈસ્કૂલ ખાતે થઈ રહ્યો છે. ત્યારે આ ટ્રસ્ટને હું બિરદાવું છું ગામના સરપંચ તરીકે, અને જે ગરીબ પરિસ્થિતિ હોય, સફાઈ કામદારો છે કે જે સફાઈનું કામ કરે છે, દેશની અને ગામની સફાઈ કરે છે, એ સફાઈ કામદારો પોતાનું પેટીયું રડી અને મજૂરી કરી અને આવો સરસ મજાનો કાર્યક્રમ ગરીબ પરિસ્થિતિ હોવા છતાં પણ કર્યો છે, તો આ તકે હું એમને ધન્યવાદ આપું છું, બિરદાવું છું. અને આ સમારોહની અંદર કાનભાઈ કાનકર કે જે જમણવરના દાતા છે, એ સિવાયના બીજા અમારા પટેલ સમાજના અગ્રણીઓ, અમારા ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ ધીરુભાઈ રફળિયા, ગંડુભાઈ કથિરિયા, રમણીકભાઈ કથિરિયા, પ્રવીણભાઈ કાનકડ વગેરે સમારોહની અંદર દાન આપી અને આ સમારોહને સંપન્ન કરવામાં વાલ્મીકી સમાજની સાથે રહ્યા છે, એ બદલ એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને બિરદાવું છું. અને આવો નાનો સમાજ આવા કાર્યો કરે જેથી દેશની અંદર પણ જાગૃતિ ફેલાય અને અન્ય નાના નાના સમાજોમાંથી શીખ મેળવે, એથી આ કાર્યક્રમને હું બિરદાવું છું. વાઢિયા મિત્તલ સાથે જગદીશ યાદવ, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ.